वेलकम बैक जी 24 कलाक पर सौथी पहला सौथी मोटा समाचार कुंभमा गया लोको ने गुजरात मा सीधो प्रवेश नहीं आपवामा आवे सीधा પોતાના ગામ માં પ્રવેશી નહીં શકે મુખ્યમંત્રી વિજય રૂપાણી આદેશ કર્યો છે જી 24 કલાક પર આ સૌથી મોટી ખબર કુંભથી આવતા લોકોને આઇસોલેટ કરવામાં આવશે કુંભથી આવેલા લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે કુંભ ગયેલા વ્યક્તિ સ્પ્રેડર ન બની શકે તે માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં આપવામાં આવે કુંભથી આવતા લોકોને આઇસોલેટ કરવામાં આવશે સાથે જ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાશે આજે સમગ્ર ગુજરાતમાં સૂચના આપવામાં આવી છે કે કુંભ મેળામાં ગયેલા લોકો ગુજરાતના જે પાછા આવશે એ બધા જિલ્લામાં કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે એ બધાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને એમાંથી કોઈ સંક્રમિત હોય તાત્કાલિક એને અલગ કરી દેવામાં આવે કુંભમાં ગયેલા લોકો કોઈ પણ વ્યક્તિને સીધા સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે એ માટેની નાકાબંધીની સૂચના આખા પ્રાંતમાં આજે કલેક્ટરોને આપવામાં આવી છે આજે સમગ્ર ગુજરાતમાં સૂચના આપવામાં આવી છે કે કુંભ મેળામાં ગયેલા લોકો ગુજરાતના જે પાછા આવશે એ બધા જિલ્લામાં કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે બધાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને એમાંથી કોઈ સંક્રમિત હોય તાત્કાલિક એને અલગ કરી દેવામાં આવે કુંભમાં ગયેલા લોકો કોઈ પણ વ્યક્તિને સીધા સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે એ માટેની નાકાબંધીની સૂચના આખા પ્રાંતમાં આજે કલેક્ટરોને આપવામાં આવી છે મહારાષ્ટ્રથી ગુજરાતમાં થાય છે બેરોકટોક ઘૂસણખોરી આરટીપીસીઆર ટેસ્ટ વિના પણ લોકો કરે છે રાજ્યમાં પ્રવેશ વલસાડના ઉમરગામ તાલુકામાંથી આવે છે ગુજરાતમાં રાજ્યની આંતરિક બોર્ડર પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે તલાસરી અને ડહાણુ માર્ગ પરથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરે છે લોકો મહત્વનું છે કે સોળસુંબા બોર્ડર પરથી નથી કોઈ સુરક્ષા વ્યવસ્થા કે પછી મેડિકલ સ્ટાફ પણ નથી તૈનાત કામદારો મહારાષ્ટ્રની બોરીગામ ચોકી પસાર કરી પ્રવેશી રહ્યા છે ઉમરગામ બેરોકટોક મહારાષ્ટ્રથી આવતા કામદારો બની શકે છે સુપર સ્પ્રેડર આ માહિતી સામે આવી છે મહારાષ્ટ્રથી ગુજરાતમાં બેરોકટોક લોકો પ્રવેશ કરી રહ્યા છે સંવાદદાતા ઉમેશ પટેલ જોડાયા છે ઉમેશ જે રીતે મહારાષ્ટ્રથી ઉમરગામથી લોકો અહીં પ્રવેશી રહ્યા છે ગુજરાતમાં શું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જી ચોક્કસથી જે રીતે મહારાષ્ટ્રથી લોકો જે આંતરિક બોર્ડર છે ત્યાંથી લોકો ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે જે રીતે આંતરિક અંદર જે ગામડાઓમાંથી આવતા રસ્તાઓ છે તે રસ્તાઓ પર કોઈ પણ પોલીસ કર્મી તથા કે જે મેડિકલ ટીમ હોય છે તે મૂકવામાં નથી આવી જેને લઈને જે લોકો છે તે આંતરિક બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ઘણા લોકો જે રોજગાર મેળવવા માટે ઉમરગામ જે દિશામાં આવતા હોય છે તોડે તોડા જે મહારાષ્ટ્રથી લોકો તોડે તોડા અંદર આવતા હોય છે તેને લઈને જે ગુજરાત રાજ્યમાં પણ કેસો વધી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે જેને જે રીતે મહારાષ્ટ્રમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે કોરોના સંક્રમણ વધુ વધતા જેને લઈને જે લોકો છે તે ગુજરાત તરફ હવે વળી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે અંદરના રસ્તાઓ છે જે આંતરિક રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર કોઈ પણ બંદોબસ્ત ના હોવાના કારણે લોકો બે રોકટોક અંદર પ્રવેશ કરી રહ્યા છે સાથે સાથે જે વહીવટી તંત્ર દ્વારા જે મુખ્ય રસ્તાઓ છે જે નેશનલ હાઈવે છે મેડિકલ ટીમ મૂકવામાં આવી છે પરંતુ જે આંતરિક રસ્તાઓ છે ત્યાં પણ મેડિકલ ટીમ તથા જે પોલીસ સ્ટાફ હોય છે પોલીસ જવાનો હોય છે તેઓને મૂકીને જે ઘૂસણખોરી છે તેને અટકાવી શકાય જી તારા બિલકુલ થી ઉમેશ આભાર આપનો કોરોના મામલે હાર્દિક પટેલની અપીલ સામે આવી છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કરી છે સરકારને અપીલ મહામારીની પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યોની મદદ લો સરકાર જે કામ કહે છે તે કરવા તૈયારી બતાવી છે અમારી પાસે 65 ધારાસભ્યો છે હાર્દિક પટેલે સરકારને અપીલ કરી છે કોંગ્રેસના ધારાસભ્યોની આપ મદદ લઈ શકો છો તેવું સરકારને કહ્યું છે વિપક્ષ અને સરકારને સાથે મળી કામ કરવા રજૂઆત કરી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કરી છે સરકારને અપીલ. અમદાવાદમાં કોરોના કાળમાં ભાજપ સંગઠને કરી છે પહેલ. લોકોની મુશ્કેલી દૂર કરવા ભાજપ શરૂ કરશે હેલ્પ સેન્ટર. તમામ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખને કરાયા છે આદેશ. તમામ જગ્યા પર હેલ્પ સેન્ટર શરૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો. ડોક્ટર સેલના એક સભ્યને સાથે રાખીને વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના અપાઈ છે. પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના દરેક મહાનગર તેમજ જિલ્લાના મથકો ઉપર અમારા કાર્યાલયો ઉપર હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ, પેજ સમિતિના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને સામાન્ય કાર્યકરો અને આમ જનતા માટે પણ આ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર વિવિધ સેવાઓ ફ્રી પાડવામાં આવશે. એમ્બ્યુલન્સ માટે કોઈ તકલીફ પડતી હોય અથવા તો ટિફિન સેવા હોય અથવા તો દર્દીના સગાવાલાને કે લઈ જવા લાવવાની તકલીફ હોય જેવી અન્ય સેવાઓ આ હેલ્પ ડેસ્ક પરથી બનતી સેવાઓ બધી જ પૂરી પાડવામાં આવશે. એવું શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની પ્રેરણાથી દરેક જિલ્લા મથકના અને દરેક મહાનગર મથકના અમારા જે પ્રમુખો છે એ પ્રમુખોએ આ જવાબદારી સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર આ સેવામાં લાગી ગયો છે. પછી ગુજરાતની અંદર આજે મફતમાં ઓક્સિજન સેવા શરૂ કરવામાં આવી. સામાજિક સંસ્થાઓના સહકાર તેમજ દક્ષિણ ગુજરાતમાં અરસદ સંઘવી સાહેબ જે ખરા અમારા જે ધારાસભ્યશ્રી છે એમની મદદથી પણ એક 200 બેડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી. આ બધી જ સેવાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે. તમારા માટે ખૂબ ખૂબ આભાર. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગરીબોના શ્રમિકોના મસીહા એવા સોનુ સૂદ કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા છે. ગત વર્ષે સોનુ સૂદે કરી હતી હજારો લોકોની મદદ. હું હંમેશા તમારી સાથે છું. સોનુ સૂદે જાણકારી આપી છે. પોતે આઇસોલેટ થયા છે, કોરોના સંક્રમિત થયા છે. લોકોની મદદ કરતા કરતા તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા. રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર. એસોસિએટ સ્પોન્સર ગેસ ઓર એસિડિટી સે તુરંત રાહત સોડાજી. ઇસે કહેતે હૈ રંજીત સ્માર્ટ. પહેલે સ્માર્ટ બનો. ગજાનંદ મસાલા, હર મિર્ચ કા માસ્ટર.